नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 विषय संस्कृत गद्य 4 विवाह संस्कार। विवाह संस्कार अपने समाज अंदर बधा जाणीए छे के लग्न थाय छे, विवाह थाय छे, पण अहींया विधिपूर्वक केवी रीते लग्न थाय छे अने एनी अंदर कया कया कार्यो रहेला छे एनी समझ आपणे अहींया आपणे केळवानी छे। तो विवाह संस्कार आपणे भारतीय प्राचीन जीवन पद्धतिमां 16 संस्कारो प्रचलित छे। केटला छे? 16 संस्कारो प्रचलित छे। हवे जन्मथी मांडी अने मरण सुधी, गर्भाधानथी मांडी अने छेक अंत्येष्टि सुधी एनी अंदर 16 संस्कारो प्रचलित छे। एमां सौथी महत्वनो सार्वजनिक संस्कारोमां सौथी महत्वनो विवाह संस्कार छे। विवाह संस्कारनो आधार मुख्यत्वे कल्पशास्त्र उपर रहेलो छे। आपणे शास्त्रो 6 छे, एमां एक छे कल्पशास्त्र। એ કલ્પશાસ્ત્રની અંદર આ વિવાહ સંસ્કારનો વિધિ ગણાવેલો છે। હવે કલ્પશાસ્ત્રના 4 ભાગ છે, ધર્મસૂત્ર, શ્રૌત સૂત્ર, ગૃહ્યસૂત્ર અને શુલ્ભસૂત્ર। હવે એમાં જે આ ગૃહ્યસૂત્ર છે એ ગૃહ્યસૂત્રના આધારે વિવાહ સંસ્કારનો વિધિ આ ગૃહ્ય સૂત્રની અંદર રહેલો છે। હવે વિવાહ સંસ્કારની અંદર મહત્વના 3 ભાગ છે, એક છે પ્રદક્ષિણા, સપ્તપદી અને ગૃહસ્થાશ્રમ। હવે પ્રદક્ષિણા એટલે શું? તો પ્રદક્ષિણા એટલે કોઈ પણ વસ્તુ વચ્ચે મૂકી અને એની ચારે બાજુ ફેરા આંટા મારવા, એને શું કહેવામાં આવે છે? પ્રદક્ષિણા। તો વિવાહ સંસ્કારની અંદર યજ્ઞ કુંડ હોય વચ્ચે અને એની આજુબાજુ વર અને વધુ જે ફેરા ફરે છે તેને પ્રદક્ષિણા કહેવામાં આવે છે। પ્રદક્ષિણા એટલે ફેરા। તો વિવાહની અંદર કે લગ્નની અંદર 4 ફેરા હોય છે। કેટલા? 4। માનવ જીવનના લક્ષ્ય તરીકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ હોય છે। મનુષ્ય જ્યારે ગૃહસ્થ ધર્મની અંદર જ્યારે જીવે છે ત્યારે એને આ 4 લક્ષ્ય પૂર્ણ કરવાના હોય છે। તો એ 4 લક્ષ્ય પૂર્ણ કરવાના હેતુથી લગ્નની અંદર 4 ફેરા હોય છે। હવે આ 4 ફેરા જ્યારે વર અને વધુ યજ્ઞના કુંડની સાક્ષીએ, યજ્ઞ દેવતાની સાક્ષીએ જ્યારે ફરે છે ત્યારે પ્રથમ 3 ફેરાની અંદર કન્યા એટલે કે વધુ આગળ હોય છે અને વર પાછળ હોય છે। જ્યારે છેલ્લો ફેરો જે 4થો ફેરો છે એમાં વર આગળ હોય છે અને વધુ પાછળ હોય છે। હવે એનો પણ મતલબ છે આપણે પાઠની અંદર જ્યારે ભણીશું ત્યારે અંદર એમાં સમજણ પડશે તમને। હવે બીજો છે સપ્તપદી। આપણને પહેલા એવું થાય છે કે લગ્નની અંદર આપણા મગજની અંદર એવું થઈ ગયેલું છે કે 7 ફેરા હોય છે, પણ 7 ફેરા હોતા નથી। કેટલા ફેરા હોય છે? 4 ફેરા હોય છે। અને એક આ સપ્તપદી નામનો એક વિધિ છે જે લગ્નના અંત ભાગમાં આ સપ્તપદી વિધિ કરાવવામાં આવે છે। કેટલીક જગ્યાએ આ વિધિ કરાવવામાં આવે છે, કેટલીક જગ્યાએ કરાવવામાં આવતો નથી। તો આ સપ્તપદી એવો વિધિ છે કે વર અને વધુ એક સમાન રીતે, એક સાથે અને એક સમાન 7 ડગલા ભરે છે। એટલે કે જીવનની અંદર કોઈ પણ કાર્યની અંદર વર અને વધુ જ્યારે ગૃહસ્થ જીવન જીવતા જીવતા કોઈ પણ કાર્યની અંદર, પ્રગતિના કાર્યની અંદર, સુખમાં દુઃખમાં કોઈ પણ કાર્યની અંદર સાથે રહી અને એકબીજા હળી મળીને જીવન જીવે એવો આ સપ્તપદીનો આશય હોય છે। હવે એક છે ગૃહસ્થાશ્રમ। એની અંદર કુલ આપણે 4 આશ્રમ છે, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ। તો આમાં જે આ ગૃહસ્થાશ્રમ છે એ સૌથી મહત્વનો છે। આ ગૃહસ્થાશ્રમની ઉપર આ બીજા બધા આશ્રમની અંદર રહેલા જે છે એ બધા જ આના ઉપર આધાર રાખે છે, એના ઉપર નિર્ભર હોય છે ગૃહસ્થાશ્રમની ઉપર। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિવાહ સંસ્કાર એ હું તમને બુક લઈ અને એની અંદર એક એક વાક્યનું પઠન કરીશ
અને તમને એનું ભાષાંતર સમજાવીશ. તમે પણ જ્યારે આ પાઠ સમજતા હોય વિવાહ સંસ્કાર ત્યારે તમારે બુક લઈને બેસવું ખૂબ જ જરૂરી હોય છે. એમાં જો તમે લઈને ભણશો તો જ તમને વધારે ખ્યાલ આવશે. હવે અહીંયા વિવાહ સંસ્કારની અંદર યજમાન અને પુરોહિત, તમે આ બધું જે મેં સમજાવ્યું એ બધું જ અહીંયા આ પાઠ જે આપેલો છે વિવાહ સંસ્કાર એની પ્રસ્તાવના છે, એની અંદર બધું જ આપેલું છે. ફરીથી પણ તમે એનું વાંચન કરી શકો છો અને સમજી શકો છો. હવે અહીંયા યજમાન અને પુરોહિતનો સંવાદ આપેલો છે. હવે એક એક લીટી હું તમને સમજાવું છું અને તમે અંદર બરોબર આંગળી રાખજો અને ધ્યાન આપજો. યજમાન હુવાચ વિવાહે સંસ્કારે વિવિધા વિષયો ભવંતી. યજમાન કહે છે કે વિવાહ સંસ્કારમાં વિવિધ પ્રકારના વિધિઓ હોય છે. ભવંતી એટલે હોય છે. તત્ર પ્રદક્ષિણા નામના પ્રસિદ્ધો વિધિરેકઃ, તેમાં પ્રદક્ષિણા કૌંસમાં લખવાનું છે ફેરા, તો ફેરા નામનો એક પ્રખ્યાત વિધિ હોય છે. પ્રસિદ્ધો એટલે પ્રખ્યાત અને વિધિરેક એટલે વિધિ. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ, આ પ્રદક્ષિણા શું છે? કિમ એટલે શું અને ઇતિ એટલે આ પ્રદક્ષિણા શું છે? આવો પ્રશ્ન કોણ પૂછે છે? યજમાન પૂછે છે. અને હવે પુરોહિત એટલે કે બ્રાહ્મણ એનો જવાબ આપે છે. સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કમપિ પદાર્થ પરિતઃ બ્રહ્મણમ સૂચયતિ. સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પદાર્થની ચારે તરફ ભ્રમણ કરવું એટલે કે વર્તુળાકારે ગોળ ગોળ ફરવું એટલે કે ભ્રમણ કરવું એવો થાય છે. અહીંયા પુરોહિત જવાબ આપે છે કે સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પદાર્થની ચારે તરફ વર્તુળાકારે ફરવું એવું સૂચન કરે છે. સૂચયતિ એટલે સૂચન કરે છે. પરંતુ વિવાહ સંસ્કાર આદવ પ્રદક્ષિણા શબ્દેન એકા વિશિષ્ટા ક્રિયા સ્મૃતિ પ્રથમ આયાતિ. પરંતુ વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશિષ્ટ ક્રિયા સ્મૃતિ પ્રથમ, સ્મૃતિ એટલે સ્મરણમાં, આપણને ખ્યાલ આવે છે એવું સ્મરણમાં આવે છે. હવે અહીંયા આપણને એમ થાય છે કે વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશિષ્ટ ક્રિયા કંઈક હશે એવું આપણને મગજની અંદર સ્ફુરણ થાય છે. તો અહીંયા યજમાન અને પુરોહિતનો વારાફરતી અહીંયા સંવાદ છે. જ્યારે પણ આ પાઠ ભણો ત્યારે તમારે બુક લઈને બેસવું ખૂબ જ જરૂરી છે. જે લીટી હું વાંચન કરું છું અને ભાષાંતર સમજાવું છું એની અંદર તમારે અહીંયા આંગળી રાખીને સમજવું જરૂરી છે. યજમાન હુવાચ કા સા વિશિષ્ટા ક્રિયા, તે વિશેષ ક્રિયા કઈ છે? વિશિષ્ટા એટલે વિશેષ. હવે યજમાન કહે છે આ પ્રદક્ષિણાની વિશિષ્ટ ક્રિયા કઈ છે? હવે પુરોહિત એનો જવાબ આપે છે કે વિવાહ સંસ્કાર અવસરે વધુ વરો યજ્ઞાગ્નિ પરિતઃ ચતુર્વારં પરિક્રામતઃ. વિવાહ સંસ્કારના સમયે એટલે કે પ્રસંગમાં, અવસરે એટલે કે પ્રસંગમાં, વધુ અને વર યજ્ઞાગ્નિ, યજ્ઞાગ્નિ એટલે જો યજ્ઞના અગ્નિ, યજ્ઞ પ્રગટાવ્યો હોય અને એની અંદર જે અગ્નિ પ્રજ્વલિત થયો હોય એને કહેવામાં આવે છે યજ્ઞાગ્નિ. યજ્ઞાગ્નિ પરિતઃ ચતુર્વાર પરિક્રામતઃ, ચાર વાર, ચતુર્વાર એટલે ચાર વાર પ્રદક્ષિણા કરે છે. પરિક્રામતઃ એટલે ફરે છે. ફરીથી જુઓ, વિવાહ સંસ્કારના પ્રસંગમાં વધુ અને વર અગ્નિની ચોમેર ચાર વાર ફરે છે. યમ ક્રિયા લોકે પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધા અસ્તિ. આ ક્રિયા લોકે એટલે સંસારમાં, આ સંસારમાં પ્રદક્ષિણા એટલે કે ફેરા એવા નામે પ્રસિદ્ધ છે. યજમાન હુવાચ, યજમાન કહે છે કે પ્રદક્ષિણાયા અવસરે વધુ વરો સહેવ ચલતઃ, કે પ્રદક્ષિણાના સમયે, અવસરે એટલે સમય અથવા પ્રસંગે, વધુ અને વર સહેવ એટલે સાથે, ચલતઃ સાથે જ ચાલે છે. અહીંયા એક પછી એક યજમાનને પ્રશ્ન થાય છે
અને એ પ્રશ્ન પૂછે છે કે પ્રદક્ષિણાના પ્રસંગમાં વધુ અને વર બંને સાથે જ ચાલે છે અથવા અનુક્રમેણ ચલતઃ, અનુક્રમેણ એટલે ક્રમશઃ વારાફરતી એમ, અથવા ક્રમશઃ આગળ પાછળ ચાલે છે? પુરોહિત એનો જવાબ આપે છે, પુરોહિત ઉવાચ પ્રાયઃ ત્રિસૃષુ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી, મોટે ભાગે પ્રાયઃ, પ્રાયઃ એટલે મોટે ભાગે, અવ્યય છે વિદ્યાર્થી મિત્રો, પ્રાયઃ મોટે ભાગે ત્રિસૃષુ એટલે ત્રણ ફેરાઓમાં, પ્રદક્ષિણાસુ એટલે ફેરાઓમાં કન્યા પ્રથમમ ચલતી. મેં તમને આગળ સમજાવ્યું ને સમજૂતી જયારે સમજાય ત્યારે, તો કન્યા પ્રથમ ચાલે છે, તદનુ વરહ ચલતી, અને ત્યાર તેની પાછળ વર ચાલે છે. તતઃ અંતિમાયામ પ્રદક્ષિણાયામ વરહ પ્રથમમ ચલતી, ત્યાર પછી અંતિમ ફેરામાં એટલે કે ચોથા ફેરામાં વર પ્રથમમ આગળ ચાલે છે, તદનુ કન્યા અને તેની પાછળ કન્યા ચાલે છે. હવે આગળ જોઈએ મિત્રો, યજમાન હુવાચ અનુક્રમેણ પ્રચલને કિમ પ્રયોજનમ, અનુક્રમેણ એટલે ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાનો સો આશય છે, કે એનો ઉદ્દેશ શું છે, એમ શા માટે આવી રીતે આગળ પાછળ ચાલે છે એમ. પુરોહિત હુવાચ એવમ હિ મન્યતે, એમ માનવામાં આવે છે કે ગ્રહસ્થાશ્રમસ્ય નાના વિધાની કાર્યાણી, ગ્રહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યોમાં સુશીલાયા સૌજન્યશાલિન્યા ધર્મપત્ન્યા, સુશીલ અને સદગુણોથી યુક્ત ધર્મપત્નીના માર્ગદર્શનમાં સંપનાની ભવંતી, પૂર્ણ થયેલા હોય છે. જો અહીંયા ગ્રહસ્થાશ્રમ મેં તમને સમજાવ્યું, તો ગ્રહસ્થાશ્રમ, ગ્રહસ્થાશ્રમ એટલે કે સમાજ, સમાજની અંદર જે પતિ પત્ની વર અને વધુ જે જીવન જીવે છે બધા કાર્યો સંભાળતા સંભાળતા, એને ગ્રહસ્થાશ્રમ કહેવામાં આવે છે. તો અહીંયા શું કહ્યું છે, એવું માનવામાં આવે છે કે ગ્રહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યોમાં સદગુણોથી યુક્ત અને સૌજન્યશીલથી યુક્ત ધર્મપત્ની ના માર્ગદર્શનમાં સંપનાની ભવતી, પૂર્ણ થયેલા હોય છે. શું? તો અનેક કાર્યો કોના માર્ગદર્શન નીચે, સૌજન્યશીલ પત્નીના માર્ગદર્શન નીચે. અતઃ એતાદ્રશે ક્રમે તેસુ તેસુ કાર્યેસુ કન્યાયા નેતૃત્વમ સ્યાત, તેથી આ પ્રકારના તે તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ. વરસ્ય તસ્યા અને વર તેનું, વર એટલે પુરુષ, વર તેનું અનુકરણમ કુર્યાત, વર તેનું, વરે તેનું અનુકરણ કરવું જોઈએ. ઇત્યેવમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી, આ પ્રમાણે કર્તવ્યનું સૂચિતમ એટલે સૂચન થાય છે. જીવનસ્ય પરાર્ધે, હવે પરાર્ધે એટલે પાછળના ભાગમાં, શું થાય, પાછળના ભાગમાં, જીવનના પાછળના અડધા ભાગમાં પુરુષસ્ય માર્ગદર્શન અપેક્ષિતમ ભવતી, પુરુષનું, પુરુષના માર્ગદર્શનની જરૂર હોય છે. ચતુર્થ્યા પ્રદક્ષિણાયામ વરહ અગ્રિમો ભવતી, ચોથા ફેરામાં વર આગળ ચાલે છે. અર્થાત એટલે કે તેનો અર્થ એ થાય છે કે તત્ર વરસ્ય નેતૃત્વમ સ્યાત, તેમાં વરનું નેતૃત્વ હોવું જોઈએ. કન્યા ચ તસ્ય અનુકરણમ કુર્યાત, અને કન્યા તેન, કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ. ઇત્યેવમ અપરમ કર્તવ્યમ એકમ સૂચિતમ ભવતી, ઇત્યેવમ એવમ આ પ્રમાણે, અપરમ એટલે બીજા આ કાર્યનું સૂચન થાય છે. સૂચિતમ ભવતી એટલે સૂચન થાય છે. હવે અહીંયા પુરોહિતે શું જવાબ આપ્યો કે વિવાહ સંસ્કારની અંદર જે ચાર ફેરા હોય છે એમાં વર અને કન્યા આવી રીતે ત્રણ ફેરાની અંદર પહેલા કન્યા આગળ હોય છે અને ચોથા ફેરાની અંદર વર આગળ હોય છે, તો એનો ઉદ્દેશ શું છે?
तो एनो जवाब अहींया आप्यो छे। यजमान उवाच भगवन मया एतत् श्रुतम यत् धर्म अर्थ काम मोक्षा चतुर्विध पुरुषार्थाः सन्ति। भगवान एटले श्रीमान यजमान पुरोहित ने कहे छे के श्रीमान मया एतत् श्रुतम मैं एवं सांभळ्यु छे के धर्म अर्थ काम अने मोक्ष एम चार प्रकारना पुरुषार्थो होय छे। मैं तमने हमणां अहींया समजाव्युं हतुं के चार प्रकारना पुरुषार्थो होय छे। ते शु प्रारंभिकेषु त्रिषु कन्याया नेतृत्वं भवति चतुर्थे च मोक्ष नामके पुरुषार्थे वरस्य इति। प्रारंभिकेषु एटले शुरुआतमां तेमां शुरुआतना त्रण पुरुषार्थोमां कन्याया कन्यानु नेतृत्व होय छे भवति एटले होय छे अने चतुर्थे एटले के चौथा मोक्ष नामना पुरुषार्थ मां वरनु शू कीधु छे पहला चार पुरुषार्थ सॉरी त्रण पुरुषार्थ मां कन्यानु नेतृत्व होय छे अने छेल्लो मोक्ष पुरुषार्थ मां वरनु नेतृत्व होय छे। आगळ जोईए मित्रों पुरोहित उवाच आम एतद अपि सत्यम अस्ति। हा आ पण साची वात छे। यजमान कहे छे केचन कथयन्ति यत् प्रदक्षिणा सप्त भवन्ति इति। केटलाक लोको कहे छे के प्रदक्षिणा एटले के फेराओ सात होय छे सप्त भवन्ति इति सात होय छे। हवे यजमान शू कहे छे के केटलाक एवुं कहेता होय छे के विवाहनी अंदर सात फेराओ होय छे। तो हवे पुरोहित एनो जवाब आपे छे कि विवाह संस्कारे प्रदक्षिणा तु चतस्त्र एवं भवंती। विवाह संस्कार मा प्रदक्षिणाओ एटले के फेराओ चार ज होय छे अने सप्त संख्या तु सप्तपदी नामकेन एकेन अन्येन विधिना सह संबंधा अस्ति। हवे एक बीजी एक वात करेली छे मित्रों के सप्त संख्या सात संख्या तो सैनी होय छे सप्तपदी नामना एक अन्य विधि नी साथे जोड़ायेली छे। ये शू कीधु छे अहींया सात फेरा नथी होता विवाह नी अंदर पण आ सप्तपदी नामनो एक बीजो विधि रहेलो छे। यजमान उवाच किम इदम सप्तपदी थी आ सप्तपदी शू छे। पुरोहित एनो जवाब आपे छे के सप्तानाम पदानाम समाहार। सप्तानाम पदानाम पद एटले डगलू सात पगलाओनो समूह एटले आ सप्तपदी कहेवाय छे। इयम सप्तपदी वैदिकस्य विवाह विदेहे आत्मा आ सप्तपदी वैदिक विवाहनो आत्मा छे। शू छे वैदिक विवाहनो आत्मा छे एवुं पुरोहित अहींया यजमानने समजावे छे। मित्रो यजमान उवाच अस्मिन् विधौ किं भवति इति। यजमान कहे छे के आ विधि मां शू थाय छे आ विधि केवी रीते करवामां आवे छे। पुरोहित कहे छे अस्मिन् विधौ वधूवरौ जगत व्यापकस्य ईश्वरस्य देवतानां प्रतिनिधि रूपस्य अग्नेः समाजस्य च समक्षम एकस्यां दिशायां समानया गत्या सहभावेन च सप्त पदानि चलतः। जो ये बहुत लांबू वाक्य छे मित्रों आ विधि मां वधु अने वर एटले के वर अने कन्या जगत व्यापक परमेश्वर ने देवताओना प्रतिनिधि रूप जगत व्यापक परमेश्वर ना देवताओना प्रतिनिधि रूप अग्नि देवनी साक्षीए अने समाजनी साक्षीए। कोनी कोनी साक्षीए यज्ञ कुंड वच्चे होय छे ये अग्निदेव ની સાક્ષી એ અને સમાજના આપણા સગા સંબંધીઓ પણ બેઠેલા હોય છે વિવાહની અંદર એટલે કે સમાજની સાક્ષી એ એકસ્ય દિશાયામ એક સમાન દિશામાં ગત્યા સહભાવેન એક સમાન દિશામાં અને એક સમાન ગતિથી એક સાથે રહીને સપ્ત પદાની ચલતઃ સાત ડગલા ચાલે છે। હવે મિત્રો આ વિધિમાં શું હોય છે સપ્તપદીમાં
वधु अने वर एक साथे रही एक समान गति मा अने एक समान दिशा मा सात डगला चाले छे। यजमान हुवाच अस्य किम तात्पर्यम, आनो आशय शू छे, आनो मतलब शू छे। पुरोहित हुवाच विवाहेन विधिना वधोहो वरस्य च आत्मनो एक्यम साध्यते। विवाह विधिना वधो वरस्य, वधु अने वर बन्ने आत्मानो पोतानी एकता ने ऐक्यम साध्यते, ऐक्य एटले एकता, पोतानी एकता ने साधे छे। हवे आ विधि वडे वधु अने वर बन्ने पोतानी एकता ने साधे छे, बन्ने जना एक छे एवुं अहींया बतावामां आव्युं छे, कारण के एक साथे चाले छे। अर्थात शरीरेण भिन्नो अपि वधु वरो आत्माना एकत्वम भजतः, अर्थात अथवा शरीर थी जुदा जुदा होवा छता, भिन्न एटले जुदा जुदा, शरीर थी जुदा जुदा होवा छता वधु अने वर बन्ने आत्मानाम एकत्व, बन्ने पवित्र मन थी एकता पामे छे। केवी रीते? बन्ने पवित्र मन थी एकता पामे छे, बन्ने ना शरीर अलग अलग छे पण पोताना पवित्र मन थी एकता पामे छे। आत्मानः ऐक्यत्वाम् उभयोः गमनस्य दिशा गतिश्च सर्वत्र समानताम् भजतः। एकत्वात् एटले एकतामांथी, उभयो एटले बन्नेना, गमननी दिशा एटले के जवानी दिशा, गतिश्च अने गति वडे सर्वत्र समानता पामे छे। फरीथी जोईए मित्रो કે વ્યક્તિની એકતામાંથી બંનેના ગમનની દિશા વડે સર્વત્ર સમાનતા પામે છે। દિશાયા સમાનતા અર્થાત દિશાની સમાનતા એટલે વિચારસ્ય એકતા, વિચારની એકતા। गते हे समानता अर्थात उद्योगे समानम सहभागित्वम, गते एटले गति, गति नी समानता अर्थात उद्योगे समानम, उद्योगे एटले कार्यमां, कार्यमां समानता अने सहभागीपण। जो अहीं शुं कीधुं, गति नी समानता एटले कोई पण कार्यनी अंदर सहभागीपण, वधु अने वर पोतानुं जीवन जीवता जीवता कोई पण कार्यनी अंदर बन्ने जना सहभागी बने छे। वधु वरौ यदा समानम एव विचारतयः, समानम च उद्योगम कुरुतः, तदा तौ गृहस्थाश्रमस्य लक्ष्यम अवश्यमेव प्राप्नुतः। वधु अने वर बन्ने ज्यारे समानपणे ज विचार करे छे અને સમાન કાર્ય કરે છે ત્યારે, તદા એટલે ત્યારે, તે બંને ગૃહસ્થાશ્રમના ધ્યેયને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરી શકે છે। લક્ષ્ય એટલે ધ્યેય, ગૃહસ્થાશ્રમના ધ્યેયને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરી શકે છે। મિત્રો અહીંયા શું સમજવાનું છે આપણે, કે વધુ અને વર સમાન વિચારથી અને સમાન કાર્ય કરે છે ત્યારે પોતાનું જીવન સરસ રીતે પરિપૂર્ણ થાય છે। યજમાન હુવાચ, હવે યજમાન પ્રશ્ન પૂછે છે કે ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ, ગૃહસ્થાશ્રમનું શું ધ્યેય છે, એનું લક્ષ્ય શું છે। પુરોહિત હુવાચ, પુરોહિત એનો જવાબ આપે છે કે સપ્ત પદામ યાની સપ્ત પદાની સંતિ, સાત પદોનો જે સમૂહ છે એટલે કે સાત પગલાઓ જે હોય છે તાની એક એક એમ લક્ષ્ય સૂચયતી, તેનું એક એક લક્ષ્ય સૂચવે છે। ઇમમ વિધિ કુર્વન વરહ વધુસ્ય યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુત, આ વિધિ કરતા કરતા વર અને વધુ બંને જે યસ્ય મંત્રસ્ય, બંને જે મંત્રનું ઉચ્ચારણ કરે છે એટલે કે બોલે છે, તત્ર ઇમાની સપ્ત, તેમાં આ સાત લક્ષ્યાની, સાત ધ્યેયોને
सुचिताની સંતિ સૂચન કરવામાં આવે છે। જ્યારે બંને એક સાથે મંત્રનો ઉચ્ચારણ કરે છે ત્યારે સાત ધ્યેયો નું સૂચન કરવામાં આવેલું છે। પહેલો ધ્યેય છે અન્ના ધ્યેય ઐશ્વર્યાય, અન્ન વગેરેની સમૃદ્ધિ માટે। હવે આપણે કોઈ પણ કાર્ય, હવે આપણે ખાવા પીવા તો જોઈએ ને જે જીવન દરમિયાન, तो एनी अन्न वगैरे नी समृद्धि माटे, बलाय शक्ति माटे, बल माटे। त्रीजू छे धनादिनाम, धन वगैरे नी, धन संपत्ति नी प्राप्ति माटे। चौथू छे सुखाय, सुख माटे। पांचमू छे सहायकानाम, पशुनाम प्राप्तये, मदद रूप थनारा पशुनी प्राप्ति माटे। जो आ आपने एक कई नवज लागे કે આપણને મદદરૂપ થનારા પશુ, એટલે પહેલાના જમાનાની અંદર મિત્રો પશુપાલનનો એનો ધંધો હતો, તો જે આપણા ઘેર પશુઓને આપણે પાળીએ એ પશુઓની પ્રાપ્તિ માટે। ઋતુભ્ય, ઋતુઓ માટે, બધી ઋતુઓ પણ આપણને સાથ આપે એના માટે, અર્થાત ઋતુનામ સુખાનું ભવાય, અર્થાત પ્રત્યેક ઋતુમાં સુખ માટે। હવે સાતમું છે મિત્રો સર્વ પ્રાણીનામ, सर्व प्राणियोनी मित्रता भवेदिति च सप्त लक्षयानी निर्धारितानी संति। सर्व प्राणियोनी मित्रता माटे आ सात लक्ष्यो एटले के ध्येयो निर्धारित थयेला छे। हवे अहींया जुओ तमे केवा अलग अलग ध्येयो सरस मजाना आपेला छे। यजमान हुवाच सम्यक प्रबोधित अहम भवता भवते नमो नमः। सम्यक प्रबोधित, हूँ आपनी पासे थी, अहम एटले हूँ अने भवता एटले पासे थी, सारो योग्य भवते नमो नमः उपदेश पाम्यो छु। यजमान शू कहे पुरोहित ने कि हूँ आ बधु जाणीने, प्रदक्षिणा शू छे, सप्तपदी शू छे, ए बधु हूँ जाणीने केवो आ बधो उपदेश पाम्यो छु, तेथी भवते नमो नमः, तेथी हूँ आपने वंदन करू छु अथवा आपनु अभिवादन करू छु। आपणे कोई पण वस्तु कोई बीजा पासे शीख्या होईए तो आपणे एनो आभार मानीए छीए ने, एवी रीते अहींया यजमान आभार माने छे। पुरोहित हुवाच स्वस्ति भवते, तमारू कल्याण थाओ, सत्याः संतु यजमानस्य काम, यजमानની સર્વ ઈચ્છાઓ સફળ થાઓ। હવે અહીંયા મિત્રો આપણે આખા વિવાહ સંસ્કારની અંદર આપણે આખો પાઠ, મેં તમને અહીંયા પાઠના વાંચન સાથે સંસ્કૃતનું વાંચન કર્યું, એની સાથે શબ્દોના સમજાવ્યા અને એમાં આખું ભાષાંતર મેં તમને સમજાવ્યું। હવે આ બધું તમે એનું વાંચન કરજો ઘેર પુસ્તકની અંદર, અને ત્યાર પછી એનું સ્વાધ્યાય સમજવાનો તમે પ્રયત્ન કરશો। અંદર વિકલ્પો વાળા પ્રશ્નો છે, સંસ્કૃતમાં પ્રશ્નો છે, પછી ગુજરાતીમાં પ્રશ્નો છે, પછી સમીક્ષાત્મક નોંધ છે, એ બધું તમે સમજવાનો પ્રયત્ન કરશો એટલે તમને જરૂરથી આવડશે। આભાર।